श्रोण्यामदेवा भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवांसस्तनूभिः यशेमदेवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। नो हिरण्मये परिकोषे विरजं ब्रह्मनिष्कलम् तच्छुभ्रं ज्योतिषां ज्योतिः तद्यत् आत्मविदो विदुः। द्वितीय खंड में अंदर मुंडक द्वितीय मुंडक में द्वितीय दरेक मुंडक में बे खंड त्रण मुंडक एम मिली कुल छ खंड थे। आ द्वितीय मुंडक ना द्वितीय खंड नो नवमो मंत्र चाली हो अत्यारे जेनी अंदर अंगिरस ऋषि आ जीवात्मा परमात्मा ऐक्य बताई रहा है। ઉપનિષદનો આ તાત્પર્ય છે, આ જરા કંઈક ગરબડ છે, સહેજ અવાજ છે, ના મોટો નથી કરવો પણ એક જોડે ઇકો આવે છે, કંઈક આવે છે ને સાથે, હા એક જુદો અવાજ સાથે સાથે આવે છે, બદલવું બધી ને આપણું જીવાત્મા પરમાત્મા ઐક્ય આ સમજવાની વસ્તુ છે। એકસ્ય ભાવઃ ઐક્ય, બેને એક કરવું સામાન્ય રીતે આ જ અર્થ થાય, બેને એક કરવું શેના દ્વારા, જોડાણ, ઐક્યનો અર્થ થાય છે જોડાણ। એટલે જીવાત્મા પરમાત્માનું ઐક્ય એટલે જીવાત્માને પરમાત્મામાં ભેળવી દેવો અથવા એની સાથે જોડી દેવો, એનામ એકતા। આ તદ્દન આ અર્થ અહીંયા છે જ નહીં, એકી ભાવ, બેને એક કરવું, એકને એકી ભાવ કહેવાય, એવો અર્થ અહીંયા છે નહીં। અહીંયા સામાનાધિકરણ્યમ છે, સામાનાધિકરણ, સામાનાધિકરણ્યમ ક્યાંથી આવ્યું, સમાન અધિકરણ, અધિકરણ એટલે વસ્તુ, સમાન એનો અર્થ છે એક, અધિકરણ એક, વસ્તુ એક, નામ બે, સમજી ગયા। સામાન્ય રીતે એકી ભાવની અંદર બે વસ્તુઓને એક કરવાની વાત હોય છે બધે, અહીંયા વસ્તુ એક, નામ બે, બસ આવી વાત છે। એટલે વાસ્તવમાં બે જુદા જુદા નામ છે પણ નામી કેટલા છે, એક છે બસ। એટલે જીવાત્મા પરમાત્માનું એકીકરણ એટલે જીવાત્મા પરમાત્મા જ છે બસ, આ એનો અર્થ છે। નહીં તો જીવ સામાન્ય રીતે આધ્યાત્મિક યાત્રામાં આવું જ હોય છે, જીવની ઈચ્છા હોય છે કે હું ઈશ્વરમાં મળી જાઉં ભૌતિક રીતે, એ શક્ય નથી વેદાંતમાં, વેદાંતમાં શક્ય નથી, નહીં એ શક્ય નથી કારણ કે સત્ય જ નથી, માટે એટલે આ અહીંયા કહેવાનો આશય એટલો છે જીવાત્મા પરમાત્માથી અભિન્ન જ છે, જેમ પ્રતિબિંબ બિંબથી અભિન્ન છે, દેખાય બે, પ્રતિબિંબ અને બિંબ બે શબ્દો, અધિકરણ વસ્તુ કેટલી, હા આવું છે, મારે પેલો પ્રતિબિંબ વાદ આવેલો છે અહીંયા પણ, ચૈતન્ય પ્રતિબિંબ વગેરે। એટલે જીવાત્મા પર આ તો પ્રતિબિંબને એમ થઈ જાય કે હું એક બીજો સૂર્ય છું, પેલો બીજો સૂર્ય છે, સમજો, પેલો મોટો હું નાનો, રૂપિયાના સિક્કા જ, કદાચ પ્રતિબિંબમાં મનુષ્યનું મન ફિટ કરો તો પ્રતિબિંબને આવું થાય કે હું પ્રતિબિંબ છું કરતાં પણ હું એક બિંબ છું, સત્ય છું, અને મારે આ પેલો મોટો બિંબ જે છે એની અંદર મળી જવાનું છે, કદાચ આવી મનની અંદર આ
વાસ્તવમાં જ્યારે પ્રતિબિંબ આવું વિચારી રહ્યો છે ત્યારે પણ એ શેમાં જ છે ને, પૂરેપૂરેનું અસ્તિત્વ શેમાં છે, બિંબમાં જ અભિન્ન છે. અને એ દ્રષ્ટિએ અહીંયા અહીંયા પણ બે નામ, જીવાત્મા પરમાત્મા, પરંતુ નામી બ્રહ્મ ચૈતન્ય આત્મા જે કહો તે, ચિત્ત કહો, સત કહો, જે કહેવું હોય કહો, અનંત કહો, નિર્વિકાર કહો, નિર્ગુણ કહો, જે શબ્દ વાપરો વાપરો, એક જ છે. વસ્તુ કેટલી, અધિકરણ કેટલું, એક. નામ કેટલા, બે. જેમ વિષ્ણુ સહસ્રનામ, હે, કેટલા નામ, કેટલા, હજાર. અને કેટલા વિષ્ણુ, નામી એક. આવું જ છે, નામ અનેક, નામી એક. અને સામાન્ય અધિકરણ નિયમ કહેવાય, અર્થાત એ હજારે હજારો નામ. તો સ્વામીજી, હજારે હજાર નામનો ના અર્થ નામી એક જ હોય તો હજાર નામ છે એ બધા સમાન અર્થવાળા હોવા જોઈએ, સમાનાર્થી શબ્દો હોવા જોઈએ. ના, નથી. જોઈ લો, વિશ્વમ વિષ્ણુ ષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃદ્ભૂત ભૂતભાવો ભૂતાત્મા ભૂતભાવન ભૂતાત્મા પરમાત્મા પૂતાત્મા. અને ક્યાં ભૂતાત્મા, ભૂતાત્મા પૂતાત્મા એક છે. ભૂત એટલે પવિત્ર, પવિત્રાણામ પવિત્રમ. કહેવાનો આશય એ છે કે દરેકે દરેક શબ્દનો અર્થ જુદો છે, પરંતુ છેવટે એ અર્થ કોને લાગુ પડે છે, કે અધિકરણ કેટલા છે, એક જ વસ્તુ લાગુ પડે. હા, આવું વાત છે. અને જીવાત્માનો અર્થ જુદો છે, પરમાત્માનો અર્થ જુદો છે. જીવાત્મા કરતા ભોગતા પુણ્ય પાપ વાળો અલ્પ, હા, દેશકાળ વસ્તુમાં મર્યાદિત. પહેલાં અકર્તા અભોગતા સર્વશક્તિમાન, અહીંયા અલ્પશક્તિમાન, ત્યાં સર્વજ્ઞ, અહીંયા અલ્પજ્ઞ. હા, અર્થ જુદા જુદા છે જીવાત્મા અને પરમાત્માને, પરંતુ ખરેખર બે નામ જ છે. જીવાત્માને અનુરૂપ જીવ નથી, દેટ્સ ઓલ. જીવાત્માને અનુરૂપ ખરેખર જીવ નામની વસ્તુ નથી. એટલે બે નામ, નામી એક, હજાર નામ, નામી એક, એવી રીતે. અને એ આપણી દ્રષ્ટિએ ઐક્ય છે, અને ઐક્ય કહેવામાં આવે છે જ્યારે જીવને ખબર પડે કે હું ખરેખર પરમાત્મા છું, બ્રહ્મ જ છું. એટલે તો પછી સ્વામીજી બેના અર્થ આમ જુદા થાય છે, અને છેવટે વસ્તુ ખરેખર અર્થ એક જ નીકળે છે, તો શું થયું, શું પણ એની અંદર, હા, શું થયું. બાધાયામ સામાનાધિકરણ્યમ, હા, બાદ કર્યો, શેનો બાદ કર્યો, જીવાત્મા અને પરમાત્માના જે અર્થ જુદા જુદા વિરુદ્ધ અર્થ થતા હતા એ વિરુદ્ધ અંશનો ત્યાગ કર્યો, કરતા ભોગતા પણ આનો ત્યાગ, બરાબર. અહીંયા ત્યાં અલ્પજ્ઞ અલ્પશક્તિપણાનો ત્યાગ, અહીંયા અહીંયા સર્વજ્ઞ સર્વશક્તિપણાનો ત્યાગ, ત્યાગ અર્થ એટલા અર્થનો ત્યાગ. તો ખબર પડી કે ખરેખર તો બે વસ્તુ નથી, કેટલી છે, એક જ છે, ખ્યાલ આવી ગયો. એને બાધાયામ સામાનાધિકરણ એમ કહે છે, અર્થાત અર્થ નક્કી કરવા માટે, શબ્દનો અર્થ નક્કી કરવા માટે માત્ર વાચ્ય અર્થ ન લઈને, વાચ્ય અર્થ એટલે તરત સ્ફૂર્તો અર્થ, જીવ એટલે તમારા મનમાં તરત સ્ફૂર્તો અર્થ, એક જન્મમાંથી બીજા જન્મમાં વગ જનારો આમ તેમ ફલાણો તરત મનમાં આવવાનું જ છે. એ વાચ્યાર્થનો ત્યાગ કરો, જીવપણાનો ત્યાગ કરો, તો વાસ્તવમાં આત્મા જે છે એ જ અર્થ છે. જીવપણો મિથ્યા છે, આત્મા સત્ય છે, પરમાત્મામાં પરમપણો મિથ્યા છે, અર્થાત સર્વજ્ઞ સર્વશક્તિમાન કર્મફળદાતા જગતનો સર્જક પાલક લયકર્તા આ બધી વસ્તુઓ મિથ્યા છે, ઈશ્વર પણ મિથ્યા છે. ઇન શોર્ટ, ત્યાં આત્મા, આટલું તો આવડે. જીવાત્મા બરાબર પરમાત્મા કરી દેવું હોય તો જીવ શબ્દ કાઢો, અહીંયા પરમ શબ્દ કાઢો, એટલું જ છે ને, એટલું જ છે. એટલું પરમ શબ્દ એટલે મૂક્યો, કારણ કે જીવાત્માની સરખામણીમાં ચડિયાતો છે, પરમનો અર્થ ચડિયાતો, અલ્પજ્ઞ સર્વ અલ્પશક્તિમાં સર્વશક્તિ, કર્મફળનો યાચક ભિક્ષુક, પેલા કર્મફળ દાતા, ચડિયાતો અર્થ. ત્યાગ કરો, જીવ પણ ઈશ્વર પણ આનો ત્યાગ કરો, આત્મા માત્ર, આત્મા બરાબર આત્મા, આવું તો ઇક્વેશન આવડે આપણું. અનુના ઐક્ય બાધાયામ સામાનાધિકરણ્ય, જ્યારે જ્યારે વેદાંતમાં એક ઐક્યની વાત થાય છે, અદ્વૈતની વાત થાય છે, ત્યારે આ વસ્તુ જ અહીંયા આવે છે. અને બંનેમાં બંને છેવટે એક જ વસ્તુ છે, એ અર્થ લેવો જોઈએ. બંનેમાં સમાનતા છે, અર્થ ન લઈ શકાય, સમજો આ વસ્તુ.
સમાનતા ત્યારે જ્યારે ખરેખર બે વસ્તુ હોય ત્યારે ત્યારે તમારે આવી કમ્પેરિઝન કરવાની વાત આવે કે આમાં ને આમાં શું સામાન્ય છે, પણ આ વસ્તુ ખરેખર છે જ નહીં. શું શું આ વસ્તુ એટલે શું? જીવપણું ખરેખર છે જ નહીં, ઈશ્વરપણું ખરેખર છે જ નહીં. જો જીવપણાનો સ્વીકાર કરશો તો ત્યાં ઈશ્વરપણાનો સ્વીકાર કરો, કારણ કે હું જીવપણું સ્વીકારું એટલે પછી કર્મની વાત આવે, કર્તાની વાત આવે, કર્મફળની વાત આવે, પુણ્ય પાપની વાત આવે, કર્મફળની વાત આવે, કર્મફળનો યાચક બનું એ કર્મફળનો દાતા બને, બધું બને. હું સર્જન બનું એ સર્જક બને, મારો લય થાય એ લય કરતા બને, બધું બને, બધું બને. તમે જીવ બનશો તો કે હું ઈશ્વર બનીશ, એવું કહે છે બ્રહ્મ. વાસ્તવમાં જીવાત્મા બરાબર પરમાત્મા આ ઐક્ય છે. અને સમાનતા માટે બે વસ્તુ આવશ્યક છે, ખરેખર બે વસ્તુ છે. મંત્ર 10ની અંદર આપણે આ ઐક્ય બતાવવામાં આવી રહ્યું છે. અહીંયા 9ની અંદર રાધર પ્રથમ પંક્તિમાં બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું. બ્રહ્મ વિરજમ નિષ્કલમ, વિરજમ રજ કે અશુદ્ધિથી રહિત છે, અજ્ઞાન માયા વગેરે અશુદ્ધિથી રહિત છે. એટલે આવું કહેવાનું આશય એટલા માટે છે કારણ કે બ્રહ્મ સદાય માયા સાથે જોડાયેલું છે. બ્રહ્મ અનાદિ, માયા અનાદિ. એવું નથી કે બ્રહ્મ બેઠેલું હતું શાંતિથી અને પછી માયાદેવી આવ્યા અને એમની સાથે જોડાયા ધીમે ધીમે, એવું કશું છે નહીં. હા, બ્રહ્મથી અન્ય માયા, એટલે બ્રહ્મ સત્ય અને માયા સત્ય, એવું છે જ નહીં. બ્રહ્મથી બ્રહ્મ એક જગ્યાએ બેઠેલું તો માયાદેવી આવ્યા એટલે ત્યાં બ્રહ્મ નહોતું, જ્યાં માયાદેવી હતા ત્યાં બ્રહ્મ નહોતું. તો ભાઈ બ્રહ્મ શબ્દ જ નથી, કાં તો બ્રહ્મ શબ્દ કાઢી નાખો, પતી ગયો. બ્રહ્મ એટલે કશું એની બહાર છે નહીં, દેટ્સ ઓલ. બ્રહ્મનો અર્થ આજે આટલો છે, જેની બહાર કશું જ નથી, ઇવન કન્સેપ્ટ પણ નહીં. તમારા મનની અંદર બ્રહ્મ નથી એવો વિચાર જે છે એ સ્ફૂરતો હોય તો પણ એ બ્રહ્મને અંતર્ગત છે. હા, બ્રહ્મ અર્થાત મેં ગઈકાલે કહ્યું પ્રમાણે આ બ્રહ્માંડની એકે વસ્તુ બ્રહ્મનો સચ્ચિતનો બાધ કરી શકે એમ છે જ નહીં. બાધ કરવા માટે સચ્ચિત જોઈએ છે, સમજી ગયા તમે? કાળનો બાધ કરો, અવકાશનો બાધ કરો, ના ના મેં ક્યાં બાધ કરી, કરો કરો જ છું, રોજે સુષુપ્તિમાં કરો છો. કાળનો બાધ કરવા માટે પણ બ્રહ્મ જોઈએ છે, એનો અર્થ કે બ્રહ્મ કાળથી પર છે, અમૃત સ્વરૂપ છે કાલે જોયું. અને એ દ્રષ્ટિએ બ્રહ્મ શબ્દ જે છે એ એ બધી જ વસ્તુઓનો એના અર્થ જે છે એ બધી જ વસ્તુઓનો અર્થ સમાવેશ કરે છે, અર્થાત માયા એને અંતર્ગત છે. સર્વ કાંઈ બ્રહ્મ છે એનો અર્થ કે માયા નામની ખરેખર સાચી વસ્તુ કોઈ છે જ નહીં, માટે માયા સાથેનું જોડાણ સાચું છે નહીં. એક વસ્તુ મિથ્યા અને એક વસ્તુ સત્ય, તે બે વચ્ચેનો સંબંધ પણ મિથ્યા. રજ્જુ અને સર્પ વચ્ચેનો જે સંબંધ છે એ આધ્યાત્મિક સંબંધ છે. આવો આધ્યાત્મિક સંબંધ કોની વચ્ચે? માયા અને આ. હું એટલા માટે બોલી રહ્યો છું કારણ કે હું તમને એક પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું એટલા માટે. એટલે માયા અને બ્રહ્મ વચ્ચે આધ્યાત્મિક સંબંધ છે, માયા મિથ્યા, બ્રહ્મ સત્ય. અને એને માયા ત્રિગુણાત્મિકા છે, માયાના ગુણોથી જ આ બધું, માયાના ગુણો અને ગુણોના કાર્ય. ગુણ જે છે એ ક્યારેય તમારા ઇવન અનુમાનનો વિષય, ગુણ અનુમાનનો વિષય બને, પ્રત્યક્ષનો વિષય ન બની શકે. ગુણનું કાર્ય પ્રત્યક્ષ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય પ્રત્યક્ષ છે, માનસ પ્રત્યક્ષ. ઇન્દ્રિય પ્રત્યક્ષની જરૂર નથી, માનસ પ્રત્યક્ષ છે. અને એ માનસ પ્રત્યક્ષ છે એના આધારે, એ ગુણના કાર્યને આધારે ગુણ એ રહેલો છે ત્યારે મનની અંદર એ વસ્તુ કહી શકાય છે. મનમાં જિજ્ઞાસા હોય તો જરૂર અત્યારે કયો ગુણ હાજર છે, આપણે હમણાં જ જોયું 14મા અધ્યાયમાં સત્વ હાજર છે. મનની અંદર અજંપો હોય, લોભ હોય, લાલચ હોય, ચંચળતા હોય, રેસ્ટલેસનેસ. આમ કોઈ કહે કે અડધો કલાક નહીં બેસો, હમણાં ઊભા નથી થવા, અને એ અડધો કલાક દરમિયાન આપણી જે હાલત હોય, સમજો, એ રજોગુણનું કાર્ય છે. એટલે ગુણ જે છે એ અનુમાનનો વિષય છે. ગુણ ક્યારેય માનસ પ્રત્યક્ષ છે જ નહીં. કેમ નથી? અત્યંત સૂક્ષ્મ છે માયા તો, સર્વનું કારણ છે, સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે, માટે સૌથી સૂક્ષ્મ છે. માટે એ કંઈ તમારા પ્રત્યક્ષનો વિષય બને જ નહીં, ગુણોનું કાર્ય પ્રત્યક્ષ બને. કારણ કે ગુણનું કાર્ય માયાનું કાર્ય અંતઃકરણ છે, માયાનું કાર્ય પંચમહાભૂતો, હે ને, તત્વ ભણ્યા પંચમહાભૂતોમાંથી આ
અંતઃકરણ વગેરે વગેરે સૂક્ષ્મ શરીર પંચમહાભૂતોમાંથી સ્થૂળીકરણ સ્થૂળ શરીર વગેરે એટલે માયા ત્રિગુણાત્મિકા એમાંથી પંચમહાભૂતો પંચમહાભૂતોની અંદર ત્રણ ત્રણ ગુણ પ્રત્યેકની અંદર એમાંથી સ્થૂળ સૂક્ષ્મ જગત એટલે જે કંઈ વસ્તુ ઉત્પન્ન થઈ છે એની અંદર ગુણ હાજર હોય કારણને લીધે કારણને લીધે માયા ત્રિગુણાત્મિકા છે માટે પંચમહાભૂતોની અંદર પણ ત્રણે ત્રણ ગુણ હાજર હોય એ પંચમહાભૂતોના સાત્વિક અંશમાંથી બનેલા અંતઃકરણમાં પણ ત્રણે ત્રણ ગુણો હાજર હોય અને એને કારણે એ ત્રણેય ગુણોમાંથી જેની પ્રધાનતા હોય એ પ્રમાણેની વૃત્તિઓ મનમાં ઉત્પન્ન થાય માટે અંતઃકરણ માયાનું કાર્ય છે સમજી ગયા અને એને કારણે એ અંતઃકરણમાં આ પ્રકારના ગુણોના કાર્યો ઉત્પન્ન થતા હોય છે પરંતુ માયા અભિન્ન છે માટે પંચમહાભૂતો બ્રહ્મથી અભિન્ન છે તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત આકાશાત વાયુ પંચમહાભૂતો બ્રહ્મથી અભિન્ન છે પંચમહાભૂતોમાંથી બનેલું અંતઃકરણ બ્રહ્મથી અભિન્ન છે બ્રહ્મથી ભિન્ન તો આમે બોલાય એવું નથી હવે મેં હમણાં કહી જ દીધું છે તમને બોલશો જ નહીં સપનમાં ના વિચારશો ઉપાદાન છે માટે સતત હાજર જ રહેવાનું છે જે પણ સ્ટેજમાં જાઓ કડીઓ બનાવો કે રોડ બનાવો કે જે બનાવો એ સોનું પ્રત્યેક સ્ટેજમાં હાજર રહેવાનું છે માટે બ્રહ્મને આશ્રિત માયા બ્રહ્મમાંથી માયા ઉત્પન્ન થઈ કદી ના બોલશો બંને અનાદિ છે ઉત્પત્તિનો અર્થ આદિ છે અને એ માયામાંથી પંચમહાભૂતો સર્જનકાળે વ્યક્ત થયા પંચમહાભૂતોમાંથી સ્થૂળ સૂક્ષ્મ જગત બન્યું પ્રત્યેક તબક્કામાં શું હાજર છે બ્રહ્મ હાજર છે પરંતુ આ રીતે આજે અંતઃકરણના જે વૃત્તિઓ છે બધી કામ ક્રોધ વગેરે બધું એ તો ગુણોનું કાર્ય માયાનું કાર્ય છે માયા બ્રહ્મથી અભિન્ન છે માટે આ ગુણોના કાર્ય કામ ક્રોધ વગેરે પણ કોનાથી અભિન્ન છે બ્રહ્મથી અભિન્ન છે ઓ માટે આ અંતઃકરણની બધી અશુદ્ધિઓ વાસ્તવમાં ક્યાં રહેલી છે વિરજમ નહીં નહીં કેમ કારણ કે સંબંધ જોઈ લો માયા અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ જોઈ લો પછી તમે બોલો કયો સંબંધ છે આધ્યાત્મિક સંબંધ છે સત્ય મિથ્યા વચ્ચેનો સંબંધ આધ્યાત્મિક સંબંધ ગમે એવો સર્પની કલ્પના કરો કોબરા સર્પની કલ્પના કરો કે ફલાણા સર્પની કલ્પના કરો જે પણ પ્રકારનો સર્પ તમે જોતા હો એ સર્પના કોઈ પણ ગુણ રજ્જુમાં હાજર નથી બરાબર રજ્જુને સર્પનું જોડાણ હોત આપણું જૂનું ઐક્ય જૂનો કન્સેપ્ટ બેનું જોડાણ તો કોઈક રીતે પેલો સર્પ જે છે એ અમસ્તો મસ્તો એ રજ્જુને ડમ્સ મારતો પણ આધ્યાત્મિક સંબંધની અંદર બે સંબંધમાં દ્વિકોટિક સંબંધ હોય છે પણ આધ્યાત્મિક સંબંધમાં બે જણાય છે કેટલા એક રજ્જુને સર્પ બે જણાય છે કેટલા એક વેદાંત સમજવું હોય તો જગત અને આ બ્રહ્મ વચ્ચે જીવ અને બ્રહ્મ વચ્ચે આધ્યાત્મિક સંબંધ છે સમજી લો એટલે કામ પૂરું થઈ ગયું સંબંધ દ્વિકોટિક હોય છે પરસ્પરને અસર કરનાર હોય છે પણ એક આ આધ્યાત્મિક સંબંધ એવો છે જેમાં ક્યારેય જેનો અભ્યાસ થયો એ વસ્તુ ક્યારેય અધિષ્ઠાનને અસર ન પહોંચાડી શકે કારણ કે અભ્યાસ છે ભ્રમ છે તમારા મનમાં ભ્રમ ગમે એટલો હોય પરંતુ એ ભ્રમની અસર એ રજ્જુ પર ન જણાય તમને સર્પનો ભ્રમ છે માટે તમારા મનની અંદર સર્પના ગુણો છે અને એ સર્પ પેલા સર્પ જે છે એના બધા ગુણોની તમે કલ્પના કરી રહ્યા છો પણ વાસ્તવમાં છે શું રજ્જુ સર્પના કોઈપણ પ્રકારના દોષ ગુણ વગેરે જે પણ હોય એને એનાથી એનાથી અલિપ્ત છે મને અહીં વિરજમ કહ્યું આ બધી અશુદ્ધિઓ છે એ તો માયાને અંતર્ગત છે ગુણોને અંતર્ગત છે ગુણોનું કાર્ય છે એનાથી મુક્ત છે એટલે બધું ગણી લેવાનું સત્વના કાર્યો પણ ગણી લેવાના એટલે રાગ દ્વેષ કામ ક્રોધ ક્ષમાશીલતા દયાળુપણું કરુણા બધું ના પેલું રાખવું ને પેલું જવા દો એ કદી ના બને બધું એક જ સ્તરનું છે આ તો છે ને એવું છે ઘણીવાર લોકો જ્યારે ખરાબ થાય ને ત્યારે ઈશ્વરને દોષ આપે અને કંઈક સારું થાય સફળતા મળે તો પોતાને સાબાશી આપે એ વખતે ઈશ્વરની વાત ન કરે અને કંઈક ખરાબ થયું તો કે પેલો મારી પાછા પડી ગયો છે એમ કે આવી સ્થિતિ છે એટલે વાસ્તવમાં પેલી ક્ષમાશીલતા દયાળુ કે હું છું
હું એટલે બ્રહ્મ સચિત એ પણ એટલે આત્મષટકમમાં બધી જ વસ્તુનો વાત કર્યો બધી વસ્તુનો વાત કર્યો સારા ખરાબ બધા ગુણોની વાત કરી ચાલો વિરજમ પછી નિષ્કલમ કલમ કલા શબ્દ પરથી આવેલું છે કલા કલા એટલે અવયવ અંશ નિષ્કલમ એટલે નિરવયવમ અવયવથી રહિત નિરંશ અંશ રહિત અને બહુ મહત્ત્વનો શબ્દ છે કારણ કે એક મહત્ત્વની ફિલોસોફી જે છે વિશિષ્ટાદ્વૈતીઓ જે છે રામાનુજાચાર્ય અને એમના ફોલોઅર્સ બધા એ કોઈ કાલ્પનિક લોકો નથી હં તમે અહીંયા અહીંયા બહુ ચિંતા નથી આપણા આપણા ગુજરાતમાં પણ જો દક્ષિણની ટ્રેન પકડો અને ઉતરો મદ્રાસ સ્ટેશન ત્યાંથી તમને બહાર નીકળતા સુધીમાં કેટલા ભેગા થઈ જાય પેલી સીધી લીટીવાળા જોયા છે ને બધા સીધી લીટી કરે અથવા તો ક્યારેક આમ ચાલો ભાઈ એવું હા તો પેલું ત્રિકોણ ટાઈપ ત્રિકોણ નહીં પણ ત્રિશુલ ટાઈપ આ બધા રામાનુજાવાદીઓ છે અને અત્યંત પાવરફુલ છે વેદાંતિઓના પ્રખર વિરોધીઓ છે અંશ અંશી ભાવ જીવ અંશ છે ઈશ્વર અંશી છે નારાયણ જે છે આ બધા જીવો ક્યાં રહેલા છે નારાયણમાં રહેલા છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ નારાયણ છે અને અનંત કલ્યાણ ગણ ગુણ સંપન્ન છે એ જ સત્ય છે એ જ ચૈતન્ય છે અને આ જીવો બધા છે એ તો કેવા છે સ્પાર્ક જેવા છે અંશ અંશી ભાવ એ મુંડકોપનિષદ મંત્ર કોટ કરતા હોય છે યથા સુદીપ્તા પાવકાહ વિસ્ફુલિંગાહ જુઓ જુઓ ઉપનિષદે કહે છે કે આ તણખા સમાન જીવો તણખા સમાન છે અને એ પરમેશ્વર કે નારાયણ તો એક મહાન પ્રજ્વલિત અગ્નિ સમાન છે ને એ અગ્નિમાંથી જેવી રીતે આમ વિસ્ફુલિંગાહ પ્રભવંતી જેવી રીતે બધા તણખા નીકળે છે એવી રીતે છેવટે તણખા ક્યાં રહેલા છે બધા અગ્નિમાં જ રહેલા છે વગેરે વગેરે એવી રીતે નારાયણની અંદર બધા જીવો રહેલા છે વાંધો નહીં વાંધો નહીં આ કામ ક્રોધ લોભ મોહ વગેરે બધા ક્યાં રહેલા છે જીવમાં છે કે નારાયણમાં છે ના જીવમાં છે પણ એ જીવો છેવટે શેમાં રહેલા છે તો નારાયણ શું બની ગયો કામી ક્રોધી લોભી અને આપણામાં તો એક કામ વૃત્તિ એનામાં બધા જ જીવો 600 કરોડ જીવો રહેલા છે સમજો બીજે દેશ બીજે હશે ગ્રહોમાં આપણે અત્યારે એની ચિંતા નથી કરતી એટલે નારાયણ જેટલો કામી નારાયણ જેટલો ક્રોધી કોઈ નહીં કારણ કે બધા અવયવ જે હોય અવયવને કારણે અવયવી ઇફેક્ટ પામે દાખલા તરીકે આપણને કોઈક વ્યક્તિને કિડની ફેલ ગઈ અથવા કોઈક જગ્યાએ કેન્સર થયું લો સ્ટમકમાં કેન્સર થયું તો તમે એમ કહો છો કે એમના સ્ટમકમાં કેન્સર છે તમે શું બોલો છો એમને કેન્સર છે હા અવયવની અસર કોના પર પડે અવયવી પર પડે અવયવો કોણ છે જીવો છે જીવોમાં શું રહેલું હોય અજ્ઞાન એટલે પહેલાં પહેલાં તો બધા જ જીવોને પોતાનામાં સમાવનાર એ નારાયણ જેટલો મહાન અજ્ઞાની કોઈ નહીં કારણ કે અવયવની ઓળખાણ છેવટે અવયવી દ્વારા થાય છે નારાયણ જેટલો કામી કોઈ નહીં નારાયણ જેટલો ક્રોધી કોઈ નહીં માટે જીવાત્મા પરમાત્માનો અંશ હોઈ શકે નહીં નિષ્કલમ બીજી એક પોસિબિલિટી જોઈ લઈએ જો જીવા પરમાત્મા એટલે બ્રહ્મ બ્રહ્મને અંતર્ગત જ જીવ હોવા જોઈએ એની અંતર્ગત જીવ હોવા જોઈએ તો પછી એ લોકોની વાત સાચી છે કે બ્રહ્મા એ અંશી છે અને જીવાત્મા એની અંદર રહેલા બધા અંશ છે અવયવો છે તો પછી આ મુશ્કેલી ઊભી થાય જીવના બધા જ ધર્મો છેવટે અવયવના બધા જ ધર્મો કોને લાગુ પડે અવયવી જ લાગુ પડે કારણ કે એ ધર્મો રહેલા છે જે માટે અંશ અંશી ભાવ નહીં ચાલે તો બીજી શક્યતા છે જીવાત્મા પરમાત્માથી ભિન્ન છે અરે બોલશો નહીં કેમ જો જીવાત્મા પરમાત્માથી ભિન્ન હોય તો પરમાત્મા પરમાત્મા નથી દેટ્સ ઓલ પરમાત્માનો અર્થ જ એ છે કે બધી જ વસ્તુનો સમાવેશ કરીને રહેલો છે મારે જીવાત્મા પરમાત્માથી ભિન્ન નથી જીવાત્મા પરમાત્માનો અંશ નથી જીવાત્મા પરમાત્મા છે આ વસ્તુ બ્રહ્મસૂત્રમાં બહુ સુંદર રીતે દ્વિતીય અધ્યાયમાં પ્રૂવ કરવામાં આવી જીવાત્મા પરમાત્મા જ છે એના સિવાયની કોઈ પોસિબિલિટી નહીં ચાલે એવું ભાષ્યકારે એ જે તે સૂત્રની અંદર બહુ સુંદર રીતે સિદ્ધ કર્યું શુભ્રમ વિરજમ નિષ્કલમ શુભ્રમ શુભ્રમનો અર્થ છે શુદ્ધ વિરજમનો પણ અર્થ છે જેમાંથી અશુદ્ધિઓ બધી જતી રહી છે શુદ્ધ તો પછી શુભ્રમ ને વિરજમમાં ભેદ ક્યાં છે ભેદ છે
ભાઈ એવું છે, વિરજમ એટલે જેમાંથી અશુદ્ધિઓ ગઈ છે, જેમાંથી અશુદ્ધિઓ જાય એમાં પાછી આવે છે, આવે છે કે નથી આવતી? આવે જ છે હે, નહીં તો ધોબીઓનો ધંધો સરસ ચાલત જ નહીં. ધોબીઓનો ધંધો આટલો સરસ ચાલી રહ્યો છે કારણ કે જે અશુદ્ધિઓને કાઢે વળી પાછી આપણે પહેરીએ, વળી અશુદ્ધિઓ લાગે, વળી પાછી લોન્ડ્રી, વળી પાછો એ કાઢે. એટલે વિરજમનો અર્થ અશુદ્ધિઓ ગઈ ખરી, પણ શક્યતા છે કે એ પાછી આવે. શુભ્રમ, શુભ્રમનો અર્થ નિત્ય શુદ્ધ છે. જ્યારે વ્યક્તિએ માને કે હું કામી, ક્રોધી, લોભી વગેરે છું ત્યારે એ કામી નથી. જ્યારે માને કે હું કાળને અંતર્ગત છું, અનેક વિકારો વાળો છું, અંકલ આંટી બની ગયો છું, હે કે તમારી ઉંમર, તમારી ઉંમર કેટલી એમ કે ખસો ખસો હવે તો શું થયું છે, 35-40 વર્ષની વચ્ચેના જો ક્યારેક બસમાં જતા આવતા હોય ને તો એને પહેલાં આપણા કોલેજના છોકરાઓ હોય છે ને, આંટી અંકલ ખસો એટલે એ લોકોને એમ થાય કે આજે આવી ગાળ તો મેં ક્યારેય સાંભળી નથી મારા લાઈફ ટાઈમની અંદર, મારી પત્નીએ પણ જે ન કર્યું હોય એવું આ માણસ અંકલ આંટી કહેવાની શોખ ફેશન થઈ ગઈ છે. વિકારી, વિકાર, સંસાર. એનીવે, એટલે કહેવાનો આશય એ છે કે હું કામી, ક્રોધી, લોભી વગેરે બધું વિકારી માનું ત્યારે પણ વિકાર મને સ્પર્શી ન શકે, એનું નામ શુભ્રમ. સ્પર્શી શકે જ નહીં, અને જો સ્પર્શી જતું હોય તો વેદાંત કામ ન કરે, વેદાંત કામ ન કરે. કારણ કે વેદાંત કહે છે કે તું નિત્ય શુદ્ધ બ્રહ્મ છું, ઓ એનો અર્થ કે હું જ્યારે માનું છું કે હું અશુદ્ધ છું ત્યારે પણ તો જ શાસ્ત્ર કામ કરે, મહાવાક્ય તો કામ કરે, નહીં તો ન કરે. કેટલી મહાન વસ્તુ છે, તમે તમારા વિશે જે ખ્યાલ ધરાવો એ તમારો પોતાનો છે, ખરેખર સત્ય નથી. વિથ યોર રિસ્પોન્સિબિલિટી યુ કેરી ધ મિનિંગ. આપણે નથી કહેતા ભાઈ હવે તારે જે માનવો ના, આવું લોકો કહેતા હાથ અદ્ધર કરી દે, પેલાને સમજાવ્યું ભાઈ ખરેખર આવું નથી, આવું મેં આ આશયથી મેં કહ્યું જ નહોતું, આમ ના 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 આ તંજાસર છે માનવું. એટલે શાસ્ત્ર કહે છે ભાઈ તું આ છું, એના સિવાય તારે માનવું હોય માન, તેથી ખરેખર હું એવો બની જતો નથી, અને તો જ જ્ઞાન કામ કરે, નહીં તો ન કરે. વસ્તુ એવી બની જતી હોય ને અનાદિકાળથી જે તે યોનિની અંદર, જે તે અનુભવોની અંદર અહમ પર જે જે છાપ છૂટી હોય એ બધી હજુ હાજર હોય તો એવું કહી જ ન શકાય તું નિત્ય શુદ્ધ બ્રહ્મ છું, કહી જ ન શકાય. હું પોતાને પુણ્યપાપશાળી માનતો હોઉં ને એ રીતે પુણ્યપાપશાળી બની જતો હોઉં તો હું પુણ્યપાપથી રહિત છું. પુણ્યમ પાપમ વિધુ એ નમે પુણ્યમ નમે પાપમ વગેરે વગેરે છે જ નહીં. એનું નામ શુભ્ર, નિત્ય શુદ્ધ. વિરજમાં તું પણ એ અશુદ્ધિથી રહિત, પણ કદાચ એવું મનમાં આવે, ત્યાં એટલા માટે કહેવામાં આવ્યું કે માયાનો ધર્મો છે, અંતઃકરણમાં ઉત્પન્ન થતા બધા ધર્મો એ માયાના ધર્મો છે, કારણ કે અંતઃકરણ માયાનું કાર્ય છે. અને હવે બાયા હું આગળ વધુ પહેલાં એક પ્રશ્ન કરી લઉં, ખરેખર જગતનું કારણ કોણ છે, માયા છે કે બ્રહ્મ છે? આ પ્રશ્ન બ્રહ્મસૂત્રમાં મેં છેલ્લે પૂછ્યો છે, અહીંયા જ જવાબ આપી દઈએ બધા. બ્રહ્મ તમે વેદાંતિઓ સગવડિયો ધર્મ અપનાવો છો. ગઈકાલે તમે કહેતા હતા કે બ્રહ્મ જગતનું કારણ છે, એવું ઘાંટા પાડી પડીને કહેતા હતા. હવે આજે માયાની વાત એટલે કહે માયા જગતનું કારણ છે, હે ને? પક્ષ પલટો કરે છે, કોણ કારણ છે? બ્રહ્મ કારણ છે. પાછા હવે અહીંયા બે પક્ષ પડી જશે, કેટલાક પક્ષ પલટો કરશે પાછા. કોણ કારણ છે? માયા કારણ છે. જો ત્રણ પોસિબિલિટી છે, પહેલી માયા કારણ છે જગતનું, બ્રહ્મ કારણ નથી એક, માયા કારણ નથી બ્રહ્મ જગતનું કારણ છે બે, માયા જગતનું કારણ છે બ્રહ્મ જગતનું કારણ છે ત્રણ. ત્રણમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? માયા બ્રહ્મ છે, લો માયા બ્રહ્મ છે, એવું નહીં, એવું નહીં. બોલો ત્રણમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? કયો નંબર તો કહો, નંબર ત્રીજું સાચું છે? તમે ત્રણ નંબર કહો છો, એમને માટે એક બિગ હેન્ડ, તાળીઓ ભાઈ. માયા જગતનું કારણ છે, બ્રહ્મ જગતનું કારણ, આનું નામ જ વેદાંતિ. ક્યારે દૂધ અને દહીંમાંથી એક બાજુ જાય જ નહીં, બંનેમાં પગ રાખીને
બંનેમાં પગ રાખી. એટલે કેટલાય લોકોને વેદાંતિઓની એલર્જી એ છે, એનું કારણ આટલું જ છે કે એમને પકડી શકાતા જ નથી. જો દૂધમાં પકડવા જાઓ તો ત્યાંથી દહીંમાં જાય, અને દહીં દૂધમાં હાજર છે. ને સાચું છે, પ્રોપર છે. પહેલું ને બીજું ખોટું સ્ટેટમેન્ટ છે. માયા જગતનું પરિણામી ઉપાદાન કારણ છે, તથા જે કંઈ નામરૂપ જણાય છે.